ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર રાખી મહત્વના સમાચાર ઉપર. તો ઉપલેટા શહેરમાં સૌરાષ્ટ્ર પાસના વરિષ્ઠ આગેવાન દ્વારા હાર્દિકના સમર્થનમાં સરકારને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીરાપા પ્લોટ વિસ્તારમાં રહેતા પટેલ અમુભાઈ ગજેરા દ્વારા અમદાવાદના નિકોલ ખાતે હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફ કરવા માટે ઉપવાસ પર બેઠેલા હોય છે, ત્યારે ઘોર નિંદ્રામાં સૂતેલી સરકારના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે હાર્દિકના સમર્થનમાં ઘણી જગ્યાએ પાટીદાર યુવાનો માથા પર મુંડન કરાવે છે તેમજ માનતાઓ રાખે છે. ત્યારે ઉપલેટા શહેરના સૌરાષ્ટ્ર પાસના વરિષ્ઠ આગેવાન અને સન 1984 અને 85માં પણ 3 વર્ષ સુધી ઉપલેટા અનામત આંદોલનને વેગવંતુ બનાવનાર પટેલ અમુભાઈ ગજેરા દ્વારા તારીખ 10/9/2018 સોમવારના રોજ રાજકોટ ખાતે આવેલા મુખ્યમંત્રીશ્રીના બંગલે બપોરે 4:30 કલાકે આત્મવિલોપન કરશે એવી ગર્ભિત ચીમકી આપી છે અને જણાવ્યું છે કે આ કોઈ મજાક નથી કે કોઈ આત્મવિલોપન કરવાનો શોખ નથી, પરંતુ અમારો ભાઈ પાટીદાર સમાજને અનામત અપાવવા માટે તેમજ ખેડૂતોના દેવા માફ કરવા માટે જો ઉપવાસ કરી શકતો હોય તો અમે આટલું નાનું કાર્ય કેમ ના કરી શકીએ. હાલ અમુભાઈ ગજેરા ફરાર હોય છે, તેમના નિર્ધારિત સમય અને સ્થળે હાજર થશે જેની ઉપલેટા પોલીસ શોધખોળ કરવા હરકતમાં આવેલ છે. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. પાટીદાર નેતા હાર્દિક પટેલને ઠેર ઠેર સમર્થન મળ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં હાર્દિકના ઉપવાસને સમર્થન મળી રહ્યું છે ત્યારે હવે વિદ્યાર્થીઓમાં પણ હાર્દિકનો ક્રેઝ વધ્યો છે. આજે પાલનપુર શાળાના વિદ્યાર્થીઓએ હાર્દિકનું સમર્થન કર્યું હતું. હાર્દિક પટેલના ઉપવાસને આજે 14મો દિવસ છે ત્યારે સરકાર વાટાઘાટો માટે તૈયાર નથી, ત્યારે સરકાર ચૂકવવાનું કામ નથી, ત્યારે દિવસે દિવસે હાર્દિક પટેલને સમર્થન મળી રહે છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ હાર્દિક પટેલને સમર્થન કરી અને રોડ પર આવી ગયા હતા. જય સરદાર જય પાટીદારના નારા લગાવી વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપ્યું હતું. જે પ્રકારે હાર્દિક પટેલનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ પણ હવે રોડ પર આવી રહ્યા છે હાર્દિક પટેલના સમર્થનમાં, ત્યારે હવે જોવું એ રીતે સરકારે કઈ દિશામાં વલણ અપનાવે છે. હાર્દિક પટેલના ઉપવાસને નાટક બનાસકાંઠામાં ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે ત્યારે પાટીદારોને જે ગામો છે તેમાં પણ હાર્દિક પટેલના ઉપવાસને લઈને રામધૂન અને થાળી વેલણ વગાડી ભાજપ સરકાર પ્રતિ વિરોધ પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીના આ મુદ્દે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર માટે ખતરારૂપ સાબિત ન થાય એ જોવું રહ્યું. બનાસકાંઠામાં ખેડૂતોના મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય ક્રાંતિ કિસાન સંગઠન કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જમીન ધોવાણ, પાક ધોવાણ સહિતના મુદ્દાઓને મામલે આવેદનપત્ર આપ્યું. થોડા જોકે બનાસકાંઠામાં થયેલ મગફળી કૌભાંડમાં દલાલોએ ખેડૂતોને વંચિત રાખવાના આક્ષેપો કર્યા હતા. સમગ્ર રાજ્યમાં જે પ્રકારે રિઝર્વની કામગીરીમાં ખેડૂતોને અન્યાય થયો છે અને જમીન ધોવાણની પાક વીમાના પૈસા પણ ખેડૂતોને મળ્યા નથી, ત્યારે મગફળીમાં પણ ખેડૂતોને અન્યાય થયો છે જે પ્રકારે, તો ગુજરાતમાં મગફળીનું કૌભાંડ બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં બહાર આવ્યું છે ત્યારે બનાસકાંઠામાં રાષ્ટ્રીય કિસાન સંઘના પ્રમુખે મગફળી કૌભાંડમાં આક્ષેપો કર્યા હતા અને આ મગફળી કૌભાંડમાં દલીલોના ઘી કેળા થાય અને ખેડૂતોને અન્યાય થવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે ખેડૂતોના પ્રશ્નોની રજૂઆતને લઈને સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. સૌથી વધારે અગત્યનો પ્રશ્ન છે ખેડૂતોના દેવાની નાબૂદી માટે, સાથે સાથે કિસાનોને જે ભાવ મળવા જોઈએ, ખાસ કરીને સ્વામિનાથન આયોગે જ્યારે જાહેરાત કરી અને બધી જ સરકારોએ માન્ય કરી છે, મનમોહનસિંહે પણ માન્ય કર્યા, ભાજપ સરકારે માન્ય કર્યા, એ મુજબ 1.5 ગણા ભાવ માટે અમારું દમણને આગ્રહ છે. આ સિવાય પાક વીમાના જે નાણાં મળવા જોઈએ એની જે સિસ્ટમ છે એમાં ઘણી ગૂંચ રહેલી છે, એમાં બદલ કરીને કિસાનોને ન્યાય મળે એ માટે પણ અમારી માગણી છે. જે સેટેલાઇટ સર્વે કરીને જે નવી સિસ્ટમથી ગૂંચો ઊભી થઈ છે, કિસાનોને બહુ એમાં મુશ્કેલી પડે છે, તો અમારી માગણી એ છે કે હવે નવેસરથી એનું રીસર્વે કરવું અને કિસાનોની હાજરીમાં એની જે કંઈ એને જમીન હોય એની માપણી કરવામાં આવે. મગફળી કૌભાંડમાં અમે બહુ સ્પષ્ટ છીએ કે ખેડૂતોને વાસ્તવમાં જે રીતે ન્યાય મળવો જોઈએ એના બદલે વચ્ચેના દલાલો એને આ રીતે એક નેગેટિવ પ્રચાર એમને કરી દીધો છે અને એમનો બચાવ કરવામાં આવે છે. વાસ્તવમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ અમારી ખાસ માગણી છે અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતના જિલ્લે જિલ્લે કાર્યક્રમ પૂરો કરીને પછી ગુજરાત સરકારને ભીસમાં લેવા માટે થઈને નવી યોજના અમારે જાહેર કરવી પડશે.
રાજ્યમાં રિઝર્વે જમીન ધોવાણ, પાક ધોવાણ, બટાટાની સબસીડી અને મગફળી કૌભાંડના અનેક કૌભાંડો ઉજાગર થયા છે, ત્યારે સૌથી મોટો મારા કૌભાંડને લીધે ખેડૂતોને પડી રહ્યો છે, ત્યારે સરકારના પૈસા દલાલો અથવા મળતિયાઓ દ્વારા ચાઉ થઈ રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂત સંગઠનો હવે ઉજાગર થયા છે અને ખેડૂતોને ન્યાય માટે રજૂઆત કરી રહ્યા છે. રતન સાગિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરાશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મતદાર સુધારણા યાદી કાર્યક્રમ જાહેર કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં 2 માસ સુધી મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલશે, જેમાં યુવાનો અને યુવતીઓને ખાસ કરીને તંત્ર દ્વારા પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવવાના અપીલ કરવામાં આવી છે. 3 તબક્કામાં આ મતદાર સુધારણા યાદીના કાર્યક્રમ ચાલશે, ત્યારે મતદાર યાદીમાં સુધારા વધારા કરવાના હોય, કોઈનું નામ અથવા સરનામાં ચેન્જ કરવાના હોય, જેને અનુલક્ષીને આ ખાસ કાર્યક્રમ જાહેર કરાયો છે. ત્યારે જિલ્લામાં જ તાલુકા મથકો પર વિવિધ કચેરીઓમાં સુધારાના યાદીનું કામ થશે, ત્યારે કોઈ મતદારના અવસાન થયા હોય અથવા કોઈના નામ કમી કરવાના હોય અથવા કોઈના નામ સામે વાંધો લઈને નામ ઉમેરવાના હોય તે માટે આ ખાસ મતદાર સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને જેનો લાભ લેવા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરાઈ છે. ચૂંટણી પંચના આદેશાનુસાર 1/9/2018 થી 15/10/2018 સુધી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલવાનું છે. આ સુધારણા કાર્યક્રમ દરમિયાન કોઈ મતદારને નામ ઉમેરવો હોય, કમી કરવો હોય અથવા ફેરફાર કરવો હોય તો એ કરી શકે છે. એના માટેની જે વિગતો મતદારોને ચકાસવી હોય તો એ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મતદાર કરી શકે છે. ખાસ ઝુંબેશના દિવસો 16/9/30/9 અને 14/10 છે, જેમાં BLO બૂથ લેવલ ઉપર હાજર રહીને આ બધી જ પ્રક્રિયા હાથ ધરશે. આ તબક્કે હું તમામ મતદારોને અપીલ કરું છું, ખાસ કરીને યુવાનોને, જેમનું 1/1/2019 લાયકાત ધરાવતા હોય તો એ નામ ઉમેરો કરી શકે છે. મહિલાઓને પણ રજીસ્ટર્ડ ના કર્યું હોય તો એ મહિલા મતદારોને પણ આપણે અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે એમનું નામ રજીસ્ટર્ડ કરી લે. રતન સંગ્યા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. ઈશ્વર આ જગતના સર્જક કરનાર છે, તેથી આ જગતમાં ઈશ્વરની વિવિધ રૂપે અને વિવિધ સ્વરૂપે લોકો પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરવાના પ્રયાસો કરે છે. ત્યારે દેવોના દેવ મહાદેવને ભજવાનો માસ એટલે પવિત્ર શ્રાવણ માસ. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં જતા હોય છે. ત્યારે અમારી ન્યૂઝ ચેનલની ટીમ પણ આજે આપણને પલસાણા તાલુકાના એના ગામે આવેલા રણમુક્તકેશ્વર મહાદેવના અનોખા શિવાલય દર્શને લઈ જશે. તો ચાલો આપણે રણમુક્તકેશ્વર મહાદેવના દર્શન કરીએ અને જીવનના દરેક રણમાંથી મુક્ત થઈએ. પલસાણા તાલુકાના એના ગામે સાક્ષાત બિરાજમાન છે દેવોના દેવ મહાદેવ, કે જે ઋણમુક્તકેશ્વર મહાદેવના નામે બિરાજમાન છે. આ શિવાલય આશરે 350 વર્ષ પૌરાણિક છે અને મંદિરના સંચાલકો દ્વારા મંદિરનું નાન નિર્માણ આજથી 6 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને આ અનોખા શિવાલયે 1 પથ્થરમાંથી 10 ટનના વજનનું શિવલિંગ અને તેની સાથે સાથે દરેક દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે. આ શિવલિંગ પર 1008 જેટલા નાના નાના શિવલિંગો બનાવવામાં આવ્યા છે, જેના એક વખતના જળાભિષેક માત્રથી 1008 શિવલિંગને એકી સાથે અભિષેક થાય છે. આ સર્વ લિંગોમાં હજારો વર્ષ સુધી શક્તિનો સંચાર થતો રહે છે, તેના માટે લિંગની નીચે વિશાળ રસકુંભ મૂકવામાં આવ્યો છે, જેમાં નવરત્નો સાથે પારો મૂકવામાં આવ્યો છે. અનોખા અને પૌરાણિક શિવાલયમાં બિરાજમાન ઋણમુક્તકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જીવનના દરેક ઋણમાંથી મુક્તિ મળે છે. સ્વભક્ત ઋણમુક્તેશ્વર મહાદેવજી પ્રાર્થના, અને આ ઋણમુક્તેશ્વર મહાદેવ ઋણમાંથી મુક્ત કરનારા મહાદેવ એ 17 ફૂટનું શિવલિંગ છે અને સહસ્ત્ર લિંગ એ સ્થાપના કરવામાં આવી છે અંદર એક જ પથ્થરમાં, અને 18 ટનનું પથ્થર છે અને એમાં 3 પાઠ આપેલા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અને નીચે રસકુંભની પણ સ્થાપના કરવામાં આવી છે. રસકુંભની અંદર મરક્યુરી, પારો અને 9 પાસા એ સ્થાપના કરવામાં આવી છે, અને આ સહસ્ત્ર લિંગ પર અભિષેક કરવામાં આવે તો દેવામાંથી દુઃખમાંથી પણ મુક્ત કરવામાં આવે છે. એના ગામે બિરાજેલા ઋણમુક્તકેશ્વર મહાદેવના આ અનોખા શિવાલયે શિવજીની સાથે સાથે શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી, શ્રી શક્તિપીઠ, શ્રી આદિત્યપીઠ, શ્રી વિષ્ણુપીઠ,
શ્રી સૂર્યપીઠ, નવગ્રહ અને શ્રી શનિદેવની સ્થાપના કરવામાં આવેલી છે. તેમજ સમગ્ર વિશ્વમાં સૃષ્ટિના રચયિતા એવા શ્રી બ્રહ્માજીનું એકમાત્ર મંદિર કે જે પુષ્કરમાં આવેલું છે, ત્યારબાદ બ્રહ્માજીની સ્થાપના આ પવિત્ર સ્થાને પણ કરવામાં આવી છે. આ ગાયકવાડી રાજવખતનું આ એનાગામ ગાયકવાડને આ એનાગામ ઇનામમાં મળેલું, એને ઇના પરથી એના થઈ ગયું. અને આ ગામને ગાયકવાડો જ્યારે આઝાદી મળી પછી જતા રહ્યા ત્યારે ગામને આમ જૂનું મંદિર સોંપી ગયા. ગામમાં ઋણ મુક્તેશ્વર પંચ દેવાલયનો જીર્ણોદ્ધાર કીધો અને આ ગામને આ મંદિર સોંપી જતા ગામે એને સાચું અને નવું બનાવ્યું. અહીંયા બ્રહ્માજીનું મંદિર છે. આખા એમાં બે જ મંદિરો છે, એમાં એના ઋણ મુક્તેશ્વર મહાદેવમાં બ્રહ્માજીનું જે મંદિર છે એ ચાર મુખના દર્શન કરાવીએ છીએ. દેવોના દેવ મહાદેવની સામાન્યતઃ લિંગ સ્વરૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે અને શિવજી સર્વનું મંગળ કલ્યાણ કરે છે. તે આશુતોષ છે એટલે કે તુરંત પ્રસન્ન થાય છે. જ્યારે શિવજીની પ્રથમ ગુરુ તરીકે પૂજા કરવામાં આવે ત્યારે તેઓ પોતાના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અમે અહીંયા એના ગામમાં આ મંદિર જોઈને અમને બહુ જ આનંદ થાય છે અને અમારી જે મનોકામના છે તે પૂર્ણ થાય છે. અમે દર વર્ષે અહીંયા મંડળ લઈને આવીએ છીએ અને અમને એટલી બધી શાંતિ મળે છે અહીંયા આગળ કે અમને અહીંયાથી જવાનું મન નથી થતું અને અમને એટલું બધું આનંદ થાય છે અને ભગવાન અમને દર વખતે આ મંદિરમાં અહીંયા બોલાવે એવી અમે આશા રાખીએ છીએ. અહીં આ અનોખા શિવાલય લોકોની આસ્થા એટલે જોડાયેલી છે કે અહીં ઋણ મુક્તકેશ્વર મહાદેવ દાદાની સાથે સાથે 12 જ્યોતિર્લિંગ પણ સ્થાપના કરવામાં આવી છે. અને અમે આજે આ એના ગામે ઋણ મુક્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છે. આમ તો મેં સાંભળ્યું હતું કે અહીંયા બહુ જ સરસ મંદિર બંધાયું છે, પણ અહીં જે 12 જ્યોતિર્લિંગના દર્શન અમે સાક્ષાત કર્યા એ જોઈને અમે ધન્ય થઈ ગયા. ઋણ મુક્તકેશ્વર મહાદેવના મંદિરે આખું વર્ષ ભક્તોની ભીડ જોવા મળે છે અને હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે અહીં શિવ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. શ્રી ઋણ મુક્તકેશ્વર મહાદેવ અહીં આવનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને દરેક ઋણમાંથી મુક્તિ આપે છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. માળિયાહાટીના જુથળ કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવતા તાલુકાની 6 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમની કલાકૃતિ રજૂ કરી હતી. જૂનાગઢના માળિયાહાટીના જૂનાગઢોદર CRC આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન જુથળ કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયું છે. ત્યારે પાણીન્દ્રા, પિખોર, જુથળ, લાઠોદ્રા, જૂનાગઢોદર સહિત 6 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જૂનાગઢોદર પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ ચાંગાડી દ્વારા દીપ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન મેળાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કુલ 6 શાળામાંથી 17 કૃતિઓ આવેલ હતી. ત્યારે દરેક વિભાગમાંથી એક એક કૃતિની તાલુકા કક્ષાએ પસંદગી થઈ જેને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. ત્યારે RC કો ઓર્ડિનર શ્રી રાજેશભાઈ ડોડિયા સાહેબ દ્વારા બધી શાળામાંથી આવેલા બાળ વૈજ્ઞાનિકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુથળ સરપંચ, પત્રકાર મિત્રો તેમજ 6 શાળાના આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ પે સેન્ટર આયોજિત ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. પે સેન્ટરને તમામ શાળાઓએ એક એક શાળાથી બે ચાર કૃતિઓ પ્રદર્શિત કરી અને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે એક નવી જાગૃતિ ઉત્પન્ન થાય, આમાંથી જ કોઈ બાળ વૈજ્ઞાનિક પેદા થાય એવી કૃતિઓનું નિર્માણ કર્યું છે. એને જોવા માટે પે સેન્ટરની તમામ શાળાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તમામ શાળાના બાળકો શક્ય હોય એટલા જોવા માટે આવનાર છે. એ ઉપરાંત તમામ બાળકોને SEC તરફથી ગ્રાન્ટમાંથી નિભાવવાથી અને અન્ય દાતાઓ દ્વારા પણ ભોજન અથવા તો નાસ્તાની વ્યવસ્થા રાખેલી છે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, માળિયાહાટી. મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે.
તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90, સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક બુલેટિનમાં. આગળ હાલોલની વાત કરીએ તો હાલોલ તાલુકામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને દેવા માફ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો રોકવા અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલોલ તાલુકામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને દેવા માફ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો રોકવા અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલોલ કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધમાં એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં કોંગ્રેસનો મુદ્દો એ છે કે સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને તેઓને જે પાકની ખેતી કરી છે એ પાકનો પૂરતો પ્રમાણમાં ભાવ આવે અને હાલમાં જે પેટ્રોલ ડીઝલમાં રોજના રોજ ભાવમાં વધારો કરવામાં આવે છે, જેમાં આમ જનતાનું જીવન દુષ્કર બન્યું છે, આના પર અંકુશ મૂકવામાં આવે. જો સરકાર દ્વારા આ મામલે કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. આજરોજ હાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ગુજરાતમાં અને આખા દેશમાં ખેડૂતો પ્રત્યે અન્યાય થઈ રહ્યો છે, ખેડૂત દેવામાં ડૂબી રહ્યા છે, તેમને પોષણક્ષમ ભાવ મળતો નથી અને આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે ખેડૂતો, તો આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવામાં આવે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવે અને જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એમની સુરક્ષા કરી શકાય. વધુમાં આપણે જોવા જઈએ તો ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે અને ભાજપ સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે. યુવાનોને રોજગારી આપવા માટે, બેરોજગારોને રોજગારી આપવા માટે કે પછી કોઈ બી સમાજના વ્યક્તિ હોય, અમારે તો એટલી જ માંગ છે જે ખેડૂત આજે પીસાઈ રહ્યો છે, જે દેવામાં ડૂબી રહ્યો છે, એના માટે ખેડૂતોનું દેવું તાત્કાલિક માફ કરે, નહીં તો અમે હાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આગામી સમયમાં રસ્તા ઉપર આવીને રસ્તા પણ બંધ કરાવીશું અને થઈ શકે ભૂખ હડતાલથી માંડીને જે અમારાથી બનતું હશે તે કરીશું. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હાલોલ. હાર્દિક પટેલના ઉપવાસ સ્થાને નરેશ પટેલ, ખોડલ ધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન હાર્દિક પટેલની મુલાકાતે આવ્યા હતા, સાથે જ પાસ અને સરકાર વચ્ચેના મધ્યસ્થી બનીને નિવાસ સ્થાને આવ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલે સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું જળ ત્યાગ માટેનું, પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રતિભાવ ન આવતા હાર્દિકે જળ ત્યાગ કર્યો છે. હાર્દિકના ઉપવાસના 14મા દિવસે વિતવા છતાં હજુ સુધી તેના તબિયતમાં કોઈ ફેર નથી પડ્યો. સોલા સિવિલના ડોક્ટર દ્વારા તેને એડમિટ થવાની સલાહ આપી છે, પરંતુ હાર્દિકે એડમિટ થવાની ના પાડી છે. હાર્દિક પટેલના ઉપવાસ સ્થાને નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટ
કાગવડના ચેરમેન હાર્દિક પટેલના મુલાકાતે આવ્યા હતા, ત્યારે સાથે જ સરકાર અને પાસ વચ્ચે મધ્યસ્થ બનીને આવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે અમે સરકાર સાથે તેમના ત્રણ મુદ્દાને લઈને વાતચીત કરીશ અને તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશ. સાથે જ આ પહેલમાં ખોડલધામ ઉમિયાધામના આગેવાનો મળી સરકાર પાસે જઈશું. સાથે હાર્દિકની તબિયતને લઈને આખો સમાજ ચિંતામાં છે. અમે બને તેટલું જલ્દી આનો નિકાલ લાવવામાં પ્રયત્ન કરીશું. કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીને લઈને જ્યારે ઉપવાસ પર 14 દિવસથી બેઠા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બાજુમાં 32 હોલ ખાતે 24 કલાકના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીને લઈને જ્યારે ઉપવાસ પર 14 દિવસથી બેઠા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બાજુમાં 32 હોલ ખાતે 24 કલાકના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપવાસમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં 14 મહિનાનો સૌથી મોટો રેકોર્ડ વધારો થયો છે, જેમાં દિલ્હીમાં પેટ્રોલ 79.99 અને ડીઝલ 72.7 રૂપિયા થયું હતું. સુરતમાં પેટ્રોલ 79.10 અને ડીઝલ 77.27 થયું હતું. જૂન 2017થી બંને ઇંધણમાં ઓઇલ કંપનીઓ દરરોજ ભાવ નક્કી કરી રહી છે. 16 ઓગસ્ટથી તો પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અથવા સ્થિર રહ્યા છે, પણ ઘટ્યા નથી. આ ભાવ વધારાના વિરોધમાં 10 સપ્ટેમ્બર કોંગ્રેસ પ્રેરિત વિપક્ષનું ભારત બંધનું એલાન છે. હાલમાં તો ભાવ વધારાથી રાહતની કોઈ શક્યતા નથી, કારણ કે બુધવારે નાણામંત્રી અરુણ જેટલીએ આ ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે બીજી બાજુ રૂપિયા વધુ ને વધુ નબળો પડી રહ્યો છે અને ક્રૂડ મોંઘું થતું જાય છે. કેન્દ્ર સરકારે ક્રૂડના ભાવ સસ્તા હતા ત્યારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી 11.77 રૂપિયા અને ડીઝલની 13.47 રૂપિયા કરી હતી. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા અને રૂપિયો નબળો પડતા સાબુ પેસ્ટ સહિતની FMGC અને TV ફ્રીજ જેવી કન્ઝ્યુમર પ્રોડક્ટના ભાવ વધી રહ્યા છે. તેમાં 5-8% વધારો થઈ શકે છે. આ વર્ષે ડોલર સામે રૂપિયો 12% ઘટ્યો છે, જેના લીધે આયાત મોંઘી થઈ છે. પરિણામે હિન્દુસ્તાન લીવર, મેરિકો, કોલગેટ ઉપરાંત LNT, હાયર અને ગોદરેજની પ્રોડક્ટમાં 4-7% વધારો થઈ ગયો છે. શાઓમીએ પણ ભાવ વધારાની વાત કહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉપવાસ પર ઉતરેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલનો 14મો દિવસ હતો ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં ધરણાઓ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. ગત રોજ સુરતમાં મોટા ભાગની કોલેજોમાં હાર્દિકના સમર્થનમાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, જેને લઈને વરાછાની તમામ સ્કૂલ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોટાભાગની શાળાઓમાં રજા પાડી દેવામાં આવી હતી. અમદાવાદ ખાતે ઉપવાસ કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલને સુરતમાંથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સમર્થન આપી રહ્યા છે. મોટા વરાછાની સંસ્કારતીપ વિદ્યા સંકુલ બંધ કરવા જતા સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેથી પોલીસ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. દરમિયાન સીમાડા ખાતે આવેલી આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને જય પાટીદાર જય સરદારના નારા લગાવવામાં આવી સ્કૂલ બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી, જેથી સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી. વરાછા વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતના સરથાણા, યોગી ચોક, કતાર ગામ, સીમાડા, પૂણા, મોટા વરાછા અને અમરોલી વિસ્તારમાં આવતી સ્કૂલ કોલેજ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આશાદીપ સ્કૂલ વિરોધ બાદ બંધ કરવામાં આવી હતી. સરદાર પટેલ વિદ્યાભવન વિરોધ ભવન બંધ કરાઈ હતી. સરસ્વતી સ્કૂલ વિરોધ બાદ બંધ કરાઈ હતી. તો JP ડાયમંડ સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. તો સંસ્કારદીપ વિરોધ બાદ બંધ કરાઈ હતી. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.